માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે યોજાયેલ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં આગામી આવનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારોને રજૂઆત કરી હતી. આ બેઠકમાં મોટા બોરસરા, કંટવા અને વાંકલ ગામના 70 જેટલા ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા તુષાર ચૌધરીએ આવકાર આપી કોંગ્રેસનો કેસ પહેરાવ્યો હતો. માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના કારોબારી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આપણે આપણી કોંગ્રેસમાં જોડાયેલા છે કાર્યકરોને આપણે અભિવાદન કરીએ, બધા તાળીઓથી વધાવી દેવા. ધીરજભાઈને વિનંતી, ધીરજી વાત, હું એવી ખાતરી આપવા માંગુ છું કે તમે માંગરોળમાંથી અમે એવું કરીશું, અમે કોઈ પણ જાતના લડે ઝઘડા વગર જેને પણ ટિકિટ મળે એના માટે તન મન ધનથી કામ કરીશું અને આનંદભાઈ તુષારભાઈના હાથ મજબૂત થાય એ દિશામાં આગળ વધીશું એવી હું ખાતરી આપું છું. જય હિન્દ, જય ભારત. આનંદભાઈ, રમણભાઈ ચૌધરી સાહેબ, ડૉક્ટર અરમાન સાહેબ, નરસિંહભાઈ, માઇનોરિટીના પ્રમુખ ઇકબાલભાઈ, મીનાબેન, આજે મહિલાઓ વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહી અને મીનાબેન પણ ઉપસ્થિત રહી આ જોવાનો તો બહુ સારી વાત છે. જે પણ પ્રોગ્રામમાં મહિલાઓનો મેળાવડો થાય તો આપણે માનવાનું કે આપણે પ્રોગ્રામ ઘણો જ સારો રહ્યો છે. હું મોટા બોરસરા ગામના વતની દીપકભાઈ ઠાકોરભાઈ પરમાર, આજે હું કોંગ્રેસના કાર્યકર્તા તરીકે વર્ષોથી ફરજ બજાવું છું. આજે અમારા કોંગ્રેસની વાંકલ મિટિંગ હતી, ત્યાં અમે લોકો, મારા મિત્રો અને ખેડૂતો અને મજૂર વર્ગો મારી જોડે સાથે આવ્યા હતા અને અમે મારા બાયોડેટા અને તુષારભાઈ ચૌધરી અને આનંદભાઈ ચૌધરીને અમે હાથોહાથ આપ્યા છીએ. મારા આજુબાજુના ગામના મજૂરો, ખેડૂતોનો હું પૂરેપૂરું ધ્યાન આપીશ અને એમની લાગતા વળગતા પ્રશ્નો હશે એ હું એનું નિરાકરણ કરવા માટે આજે આ ટિકિટ માગી રહ્યો છું અને હું જીતીને આવીશ તો એમનું પૂરેપૂરું કામ કરીશ એવી હું બાંયધરી આપું છું. તાલુકા કોંગ્રેસ સમિતિની આજે વિસ્તૃત કારોબારી વાંકલ મુકામે રાખવામાં આવી અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીની વ્યૂહરચના અને હાલની જે સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, ખાસ કરીને ખેડૂતના વિરોધી બિલો, વેપારી વર્ગના વિરોધી બિલો અને સામાન્ય પરિવારો જે મોંઘવારીમાં, બેરોજગારીમાં અને આરોગ્યને લીધે જે હેરાનગતિ થાય છે એને જાકારો આપવા માટે આ વિશેષ રચના કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં લડાઈ મજબૂત કરીને અમે એને રોડ પર લઈ જઈશું અને સરકારની જે નાકામયાબી છે એને પ્રજા